કાશ્મીર ભારતનો મુગટ ગણાય છે ત્યારે રમણીય બરફથી છવાયેલા કાશ્મીરમાંથી લિથિયમનો ખજાનો બળ્યો છે જે ભારતના ગ્રીન પ્રોજેક્ટ માટે જેકપોટ સાબિત થઈ શકે છે। કાશ્મીરનો લિથિયમનો જથ્થો ભારતમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં જે પ્રયાસ થઈ રહ્યા છે તેમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે। ભારત રિન્યુએબલ એનર્જી આધારિત પરિવહન સિસ્ટમ બનાવવા માંગે છે। ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઈવે દિલ્હી મુંબઈના રાજમાર્ગમાં બનવા જઈ રહ્યો છે। ઇલેક્ટ્રિક વાહનોના માધ્યમથી ભારતે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો નિર્ધાર કર્યો છે। એ વાહનો માટે લિથિયમની બેટરીની જરૂર પડશે। વળી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે 250 સ્ટાર્ટઅપ કંપનીઓ મેદાને પડી છે। આ કંપનીઓને સ્વદેશી લિથિયમનો જથ્થો મળતો થાય તો ભારતમાં ઇલેક્ટ્રિક પરિવહનનો લક્ષ્યાંક સિદ્ધ થવાનું વધારે સરળ બનશે। 2030 સુધીમાં ભારતમાં કુલ વાહનોમાંથી 35% વાહનો ઇલેક્ટ્રિક હોય એવો લક્ષ્યાંક છે। આગામી 3 વર્ષમાં ભારતના માર્ગો પર 3 કરોડ ઇલેક્ટ્રિક વાહનો દોડતા હશે એવી શક્યતા છે। આવી સ્થિતિમાં જમ્મુ કાશ્મીરમાંથી મળેલો લિથિયમનો આ વિપુલ જથ્થો જેકપોટ સાબિત થશે। બ્યુરો રિપોર્ટ, GSTV। તો ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરામાં રંગોના પર્વ હોળીની શરૂઆત થઈ છે। મથુરામાં 40 દિવસ સુધી હોળીના વિવિધ રંગો દેખાય છે। મથુરાના વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં બ્રજમાં વસંત પંચમીની હોળીના પર્વથી શરૂઆત થઈ છે। ભક્તો ભગવાન સાથે હોળી રમતા અને ગીત ગાતા અને જોરદાર નાચતા પણ જોવા મળ્યા હતા। તો આ સાથે દેશ વિદેશથી પધારેલા શ્રદ્ધાળુઓ માટે આ ક્ષણના સાક્ષી બન્યા છે। होली के फागुन के रतिया के साथ होली का खूब आनंद लेने गए कन्हैया के साथ। होली खेलने हमें बहुत आनंद आ रहा है। सबको जरूर जरूर आए और भगवान के साथ होली खेले। हम चाहते हैं कि आप सब भी हमारे साथ होली मनाएं। जो मंदिर में आप ढाबे देख रहे हैं, ये ढाबे एक ऐसा अनोखा ढांचा है, उसको हम करीब 200 वर्षों पुरानी परंपरा है। प्रतिवर्ष इस ढाबे को केवल 1 वर्ष के लिए ही निकाला जाता है। इसके हल्दी लेपन से तैयारी की जाती है। जो एक मंडल है ब्रज फाग द्वार के रसिया मंडल, वह निस्वार्थ भाव से, भाव सिर्फ ये हम अपने बालक को किस प्रकार ब्रज के रसियाओं का गायन सुनाकर होली के पर्व को मनाएं, और इस परंपरा को देखने देश विदेश से लोग आते हैं।